જૈવિક ખાતરોમાં સૂક્ષ્મ સજીવો. રાસાયણિક ખાતરોના પ્રદૂષણથી બચવા જૈવિક ખાતરો તૈયાર કરાયા છે જે અસરકારક સાબિત થયા છે. ખેડૂતો સેન્દ્રીય ખેતી તરફ વળ્યા છે જેમાં જૈવિક ખાતર વપરાય છે. બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મ સજીવો મદદગાર છે. શિંબી કુળની વનસ્પતિના મૂળ તંત્ર ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિ સાથે સહજીવન જીવે છે. આ બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજનનું કાર્બનિક સ્વરૂપમાં જમીનમાં સ્થાપન કરે છે જે વનસ્પતિ માટે પોષક દ્રવ્ય બને છે. અન્ય બેક્ટેરિયા જેવા કે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર પણ તેમની મુક્ત અવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ગ્લોમસ જાતિની ફૂગના ઘણા સભ્યો અને છોડ સાથેના સહજીવનથી માઇકોરાઇઝા રચાય છે. આ માઇકોરાઇઝા માટીમાં રહેલા ફોસ્ફરસ તત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે જેથી વનસ્પતિના મૂળ ઉપર થતી જીવાત સામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તેમજ ક્ષાર અને સુક્ષ્મતા સામે વનસ્પતિ ટકે છે. એના બિના નોસ્ટોક ઓસિલેટોરિયા જેવા સ્વયંપોષી પણ મદદરૂપ થાય છે. ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર ઉત્પાદકો તરીકે જાણીતા છે. બ્લુ ગ્રીન આલ્ગી પણ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. બજારમાં આવા જૈવિક ખાતરો ઉપલબ્ધ છે. આમ વિવિધ ક્ષેત્રોમાં સૂક્ષ્મ સજીવો માનવ કલ્યાણમાં ઉપયોગી છે. તેઓમાં પણ ખૂબ જ જૈવ વિવિધતા છે. વિવિધ જાતિઓ વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. આ બાબતે જાણકારી હોવી ખૂબ જરૂરી છે, તેમજ પ્રદૂષણ દ્વારા આવા સજીવોનો નાશ ના કરીએ.